વિશ્વભરમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. મધુપ્રમેહ બાળકો, યુવાનો, વડીલો કોઈને પણ છોડતો નથી. ગરીબ હોય કે તવંગર, અભણ હોય કે ભણેલો, કોઈ પણ વર્ગની વ્યક્તિને છોડતો નથી. વિશ્વની અંદર જેટલા મૃત્યુ આતંકવાદથી થાય છે તેથી વધારે લોકો બે સફેદ આતંકવાદીઓથી મરે છે, જેનું નામ છે શુગર અને સોલ્ટ. કોઈ પણ દર્દી ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહથી મરતો નથી, બેકાબુ ડાયાબિટીસથી મરે છે. એટલે ધ કી ટુ સક્સેસ ઇઝ કંટ્રોલ. જો આપણે કાબુમાં રાખીએ ડાયાબિટીસને તો ડાયાબિટીસથી આપણને કોઈ જ જોખમ નથી. અને એટલે જ અમારા આટલા વર્ષના વાંચન, તબીબી વ્યવસાય અને દર્દીઓ સાથેના અનુભવ અને કોન્ફરન્સીસ વગેરેના નિચોડ અને એ જે ચિંતન છે આરોગ્ય વિશેનું, એ મધુપ્રમેહ માટેનું આરોગ્ય ચિંતન સાંભળો કંટ્રોલ શુગર બુચ પાસેથી. ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એક પ્રકારનો રોગ છે કે જેમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી અથવા તો તે બનતું બંધ થઈ જાય છે. ડાયાબિટીસ શું છે? ટાઈપ 1 ડાયાબિટીસમાં શરીર ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી. ઇન્સ્યુલિન શુગરને લોહીમાંથી શરીરના કોષોમાં લઈ જવામાં મદદ કરે છે. ઉર્જા માટે કોષોને આ શુગરની જરૂર હોય છે અને તેનાથી શરીર તંદુરસ્ત રહે છે. જો ઉર્જા માટે જરૂર હોય છે તે શુગર શરીરને ન મળે તો લોહીમાં શુગરનું પ્રમાણ ઊંચું થઈ જાય છે. ડાયાબિટીસ એ લોહીમાં વધારે શુગરની સમસ્યા ધરાવતા લોકો માટેનો મેડિકલ શબ્દ છે. ડાયાબિટીસના લક્ષણો ક્યાં છે? ડાયાબિટીસના લક્ષણો આ પ્રમાણે છે: અતિશય તરસ લાગવી, અતિશય પેશાબ થવો, હંમેશા ભૂખ લાગવી, થાક લાગવો અને ઊંઘ આવવી, હાથ અથવા પગમાં ખાલી ચડવી અને જણજણાટી થવી, ઘા પર રૂજ ન આવવી, યોનિ માર્ગમાં ચેપ લાગવો, જાતીય સંબંધમાં સમસ્યા થવી, ધૂંધળું દેખાવું, વજનમાં અચાનક ઘટાડો થવો. જો તમને આમાંથી કોઈ પણ સમસ્યા એક સપ્તાહ કે તેથી વધુ સમયથી હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધો. ડાયાબિટીસથી થનારી સંભવિત સમસ્યાઓ: ડાયાબિટીસ આંખો, કિડની, ચેતાઓ અને હૃદયમાં રક્તવાહિનીની બીમારી કરી શકે છે, જેના લીધે હૃદય રોગ, લકવો અને લોહીના ઓછા પુરવઠાને કારણે શરીરના નીચલા ભાગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. સ્વાસ્થ્યપ્રદ આહાર માટેના સૂચનો: મીઠાઈ જેવા વધારે શુગરવાળા આહારને ટાળો. બર્ગર, પીઝા, બટાકાની વેફર્સ, વડાપાઉં, પાણીપુરી જેવા જંક ફૂડ તેમજ સમોસા અને પરોઠા જેવા વધુ પડતા કોલેસ્ટ્રોલ હોય તેવા ખોરાકને ટાળો. ઘીને તદ્દન ટાળો, તેની જગ્યાએ સ્વાસ્થ્યપ્રદ વનસ્પતિ તેલ વાપરો. વધારે પડતો ખોરાક ન લેશો. સ્વાસ્થ્યપ્રદ ખોરાક લો, જેમ કે બ્રાઉન ચોખા અને દાળ, સાબુદાણા, ચાળ્યા વિનાના એટલે કે દાણાદાર ઘઉં અને બ્રાઉન બ્રેડ જેવા. અને છેલ્લે હવે જોઈએ કસરત માટેના સૂચનો. કેવી રીતે ચુસ્ત રહેવું? દરરોજ ઓછામાં ઓછી 20-30 મિનિટ માટે કસરત કરો. સક્રિય રહો, યોગ કરો.